છઠ્ઠો એનું આપણે વ્યાકરણ જોવાનું છે. તો આપણે આ પાઠમાં જોઈ લઈએ કે આ એક ખૂબ જ સરસ મજાનો હાસ્યનો પાઠ છે, જે હાસ્ય છે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. જો હાસ્ય ન હોય તો આપણે ઉદાસ થઈ જઈએ છીએ, અને ઉદાસ રહેવાથી આપણું શરીર એટલે કે આપણું સ્વાસ્થ્ય છે એ પણ ખરાબ થાય છે, અને સાથે સાથે આપણે માંદગીમાં પણ આવી જઈએ છીએ. એટલે આપણા જીવનમાં હાસ્યનો ખૂબ જ મહત્વ છે. એટલે આ પાઠમાં આપણે જોયું કે ઘણા બધા હાસ્ય એટલે કે આમાં ચૂંટકુડે ચૂંટકુડે એટલે કે આપણે જે ગુજરાતીમાં આને જોક્સ અથવા તો ઉખાણ કહીએ છીએ, તો એને હિન્દીમાં શું કહેવાય છે? ચૂંટકુડે. તો એમાં આપણે જોયું, આમાં ઘણા બધા તમને પાઠ્યપુસ્તકમાં છે એ આપેલા છે. અને પાઠનું નામ પણ આપણું શું છે કે હસિકા પિટારા, એટલે કે હાસ્યનો ખજાનો અથવા તો હાસ્યનો પટારો. જીવનમાં હાસ્ય છે એ ખૂબ જ જરૂરી છે. જો હાસ્ય ન હોય તો જીવન છે આપણું સાવ નિસરસ થઈ જાય છે, બરાબર? એટલે કે રસ વગરનું જીવન થઈ જાય છે. એટલે જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્વ છે, બરાબર? હાસ્ય છે એનાથી આપણું જીવન છે ઉમંગમય અને સરસ મજાનું સુગંધીદાર બની જાય છે. એટલે હાસ્ય છે એ સ્વાસ્થ્યને પણ અસર કરે છે. જો તમે હસતા ન હોય, આખો દિવસ ઉદાસ થઈને બેઠા રહેતા હોય, તો પણ એનું છે એ જીવન પર તમારી અસર પડે છે. આમાં આપણે જોયું કે હસિકા પિટારા એના મમ્મી છે એના છોકરાને કહે છે કે બેટા, ઇધર ગેહુ સુખા કે રખા હૈ કહીં ગાય આયે તો ઉસકો નિકાલના. તો ત્યારે શું થાય છે, છોકરો કહે છે કે મા, અને ત્યારે અચાનક જ એક ગધેડું આવે છે અને એ ગધેડું છે એ ઘઉંને છે એ ખાય છે. ત્યારે એની મા કહે છે, એના મમ્મી જે છે એને એમ કહે છે કે મેં તને કીધું નતું કે હું અહીંયા ધ્યાન રાખજે. ત્યારે છોકરો કહે છે કે મમ્મી, તમે તો મને એમ કીધું હતું કે ગાય આવે તો કાઢજે, કે આ ગાય કોણ છે, કે આ તો એક ગધેડું છે, એટલે કે મેં એને ન કાઢ્યો અને ઘઉં છે એ એને ખાવા દે છે. તો આ પણ એક સરસ મજાનો એક ચૂટકુલો એટલે કે ઉખાણ જોક્સ છે. આવા ઘણા બધા તમારા બુકમાં 4 કે 5 આપેલા છે, તમે વાંચજો અને આપણે પાઠ સમજીએ ત્યારે આપણે આ જોઈ લીધા છે. તો આના 2-3 પ્રશ્ન જવાબ અને વ્યાકરણ છે આપણે અહીંયા સમજી લઈએ. તો એમાં પ્રશ્નમાં છે કે બેટે ને ગધે કો ક્યુ નહીં નિકાલા, તો કે બેટે ને ગધે કો ઇસલિયે નહીં નિકાલા કે માને ઉસે ગાય કો નિકાલને કો કહા થા. મેં તમને કીધું એવી રીતે કે એના મમ્મી એને એમ કીધું હતું કે ગાય આવે તો કાઢજે અથવા તો ગાયને આંબી કાઢજે, પણ એને શું કીધું કે આ ગાય કોણ છે, આ તો ગધેડું છે, એટલે મેં એને ઘઉં છે એ ખાવા દીધા. તો આ પણ એક સરસ હાસ્ય જેવું થઈ જાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નોકર ને બિલ્લી કો ક્યુ નહીં ભગાયા, તો હવે નોકર છે એને શું કીધું છે એના માલિકે કે તું કાંઈ પણ કામ કરશે તો પેલા મને પૂછવા આવજે, મને પૂછવા આવજે તું કાંઈ કામ કરતો નહીં. જો તમને આમાં પાઠ્ય પુસ્તકમાં આપ્યું છે કે નોકર ને માલિક ને નોકર સે કહા તું કોઈ ભી કામ કરને સે પહેલે મુજે પૂછ લિયા કર, બાદ મે વો કામ કર. નોકર થોડી દેર બાદ માલિક રસોઈ ઘર મે બિલ્લી દૂધ પી રહી થી, ક્યાં સે મે ભગા દૂ, એ પૂછવા આવે છે. ત્યારે એ નોકર છે એને પૂછવા આવે છે કે માલિકી કે જે રસોઈ ઘર છે ત્યાં આંગળી કે મીંદડી બિલ્લી છે એ દૂધ પીવે છે, તો એને ભગાડું તેને. ત્યારે જે એના માલિક છે એ એને કહે છે કે તું સાવ બુદ્ધિ વગર નો છો, એવી વાતમાં મને પૂછવા થોડું આવવાનું હોય. પણ નોકર જે છે એ શું કહે છે કે માલિક આપને મુજે ક્યાં કહા થા કે મુજે પૂછે વિના કોઈ ભી કામ મત કરના, ઇસલિયે નોકર હૈ વો બિલ્લી કો નહીં ભગાતા ઓર માલિક કો પૂછને કે લિયે જાતા હૈ. તો તમારે જવાબમાં શું લખવાનું છે, ક્યુંકી માલિક ને ઉસે કહા થા કે કોઈ ભી કામ મુજે પૂછે વિના મત કરના, ઇસીલિયે ઉસને બિલ્લી કો નહીં બતાયા, બરાબર? તો આ પ્રશ્ન જવાબ છે. અને નીચે આપણે વ્યાકરણમાં જોવાનું છે. તમે તમારી જે પાઠ્ય પુસ્તક છે એમાં તમે જોજો, તો એમાં તમને આપેલું છે અહીંયા સ્ટાર્ટમાં તમને વિરોધાર્થી શબ્દ આવ્યા છે. વિરોધાર્થી શબ્દ વિલોમ, હિન્દીમાં વિરોધાર્થી શબ્દને શું કહેવાય છે, વિલોમ શબ્દ. એટલે વિલોમ એટલે તમે કદાચ વિલોમ સાંભળીને તમને એમ થશે કે આમાં શું કરવાનું છે, પણ વિલોમ એટલે કે વિરોધી શબ્દનો આપણે લખવાનું છે. એટલે આપણે અહીંયા એના ઉદાહરણ અને અહીંયા
વિલોમ શબ્દ બરાબર કેમ કે સહી સહી નું વિરોધી શું થશે ગલત એટલે સહી અને ગલત છે બે શબ્દ આવી ગયા પહેલા સ્ટારમાંથી ગલત કીધું અને બીજા સ્ટારમાંથી સહી લીધું એટલે આખું વાક્ય બની ગયું કે મેને સોચા ઉત્તર સહી હોગા લેકિન મહમ ગલત થા એવી જ રીતે આપણે બીજું વાક્ય કરવાનું છે કે મહમ શુભ હવે આપણે બીજું વાક્ય શેનું લીધું છે તો કે સામ અને શુભ બરાબર શુભ અને સામ તો કે વહ શુભ કામ પર જાતે હે ઓર સામ કો વાપસ લૌટતે હે તો આમાં પણ બે વાક્ય આવી ગયું કયું કયું તો કે શુભ અને શામ શુભ હતો સામ એ વિરોધાર્થી શબ્દ થઈ ગયા ભાઈ ત્યાર પછી ત્રીજું વાક્ય છે કે બુરે વક્ત મેં બસ બુરે વક્ત મેં જબ દોસ્ત હમારે કામ નહીં આતે તો દુશ્મન જેસે લગતે હૈ તો આમાં પણ થઈ ગયું દોસ્ત અને દુશ્મન એ બે શબ્દ થઈ ગયા વિરોધાર્થી શબ્દ બરાબર પછી ચોથું વાક્ય છે કે અમારે સારે સવાલ ગલત હોય લેકિન એક સવાલ સહી હોય તો આમાં કયા બે શબ્દ થશે તો કે ગલત અને સહી બરાબર સહી ને ગલત તો કે અમારે સારે સવાલ ગલત હોય લેકિન એક સવાલ સહી હોય તો આ રીતે મેં તમને ચાર વાક્ય બનાવી દીધા છે બીજા છે બે કે ત્રણ વાક્ય છે એ તમારે તમારી જાતે તમારી પાકી બુકમાં કરવાની છે હવે સામાન્ય તમને મેં વિરોધાર્થી શબ્દ પણ લખીને આપ્યા છે તો કે સુખા તો નીલા મૂર્ખ તો બુદ્ધિમાન દોસ્ત તો દુશ્મન શુભ તો સામ ને દિન તો રાત બરાબર આઠ છે તમારે પાકી બુકમાં લખી લેવાનું